હેલો ફ્રેન્ડ્સ, તો આગળના લેક્ચરમાં આપણે વેગ અભિવ્યક્તિ, વેગ નિયમ કે વેગ સમીકરણ શું છે, કોઈ પણ સમીકરણ માટે કઈ રીતે તારવું આની આપણે વાત કરી. હવે આ લેક્ચરમાં આપણે એની અંદર આપણે એવું કીધું કે જે વેગ સમીકરણ છે એ કેમ મળશે, તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a રેસ ટુ x b રેસ ટુ y. હવે અહીંયા આપણે એવું કીધું કે આપણી પાસે બે વાતો નવી આવી, અને એ એટલે કે અને એક્સ વાય. આ શું છે? તો આપણે ત્યારે કીધું હતું કે જે આ એક્સ વાય છે એ પ્રક્રિયાનો ક્રમ છે, અને કે છે એ વેગ અચળાંક છે. તો એ બંનેને આપણે સેપરેટલી અહીંયા આપણે જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ છીએ કે આ એક્સ વાય શું છે. તો સ્ટાર્ટ કરીએ છીએ કે એને આપણે કહીશું પ્રક્રિયા ક્રમ. તો આપણે કહીશું કે પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિમાં, પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિ એટલે જ વેગ સમીકરણ એટલે જ વેગ નિયમ. તમે કોઈ પણ શબ્દ લખી શકો છો, પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિમાં સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને શું કહે છે? પ્રક્રિયાનો ક્રમ કહે. ઓર્ડર ઓફ ધી રિએક્શન, ઓર્ડર ઓફ ધી રિએક્શન કહે છે. તો ઇમ્પોર્ટન્ટ છે જો કે આપણે એમ કીધું કે પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિમાં સાંદ્રતાના ઘાતાંકના સરવાળા એટલે કે એક્સ પ્લસ વાય ને એ આપણે કહી દઈએ છીએ એન. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે એન જ કહીશું. તો એન એ શું થશે? એ પ્રક્રિયાનો કુલ ક્રમ અથવા તો પ્રક્રિયાનો ક્રમ થશે. તો x ને ઇન્ડિવિડ્યુઅલી અને y ને ઇન્ડિવિડ્યુઅલી શું કહેવાનું? તો x ને ઇન્ડિવિડ્યુઅલી આપણે કહીશું કે a ની સાપેક્ષમાં, એટલે કે જેની એક ઘાત છે એ પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ, એટલે કે a ની સાપેક્ષમાં આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો? તો કે x. સેમ b ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ તો કે y. રાઈટ? તો કે પ્રત્યેકની સાપેક્ષમાં, એટલે કે ઇન્ડિવિડ્યુઅલ પ્રક્રિયકની સાપેક્ષમાં એની ઘાત જેટલો ક્રમ થાય, પરંતુ પ્રક્રિયાનો કુલ ક્રમ એના સરવાળા જેટલો થાય ઘાતાંક. રાઈટ? તો આને જ આપણે કહીશું ઓર્ડર ઓફ ધી રિએક્શન અથવા તો પ્રક્રિયા ક્રમ. તો આ પ્રક્રિયા ક્રમની વાત કરી. હવે પ્રક્રિયા ક્રમમાં આપણને એવું આપેલું છે કે પ્રક્રિયા ક્રમ એ ધન હોઈ શકે, ધન અપૂર્ણાંક, ઋણ અથવા શૂન્ય પણ હોઈ શકે છે. શું અપૂર્ણાંક અને શૂન્ય પણ હોઈ શકે? હા, હોઈ શકે. શૂન્યનો મતલબ એવો છે કે એ પ્રક્રિયક ઉપર આધાર નથી રાખતો. શૂન્યનો મતલબ એવો છે કે એ પ્રક્રિયક પર આધાર રાખતો નથી. આપણે બે ઉદાહરણ અગાઉ આપેલા જ હતા, એ ઉદાહરણને આપણે યાદ કરીએ. જેમ કે આપણને પહેલું ઉદાહરણ આપેલું હતું ક્લોરોફોર્મનું, કે ક્લોરોફોર્મ છે CHCl3, અને જો એના ઉપર ક્લોરીનની આપણે પ્રક્રિયા કરાવીએ તો આ શેમાં કન્વર્ટ થાય? આ કન્વર્ટ થાય CCl4 અને HCl. હવે આ જે પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયાનો વેગ નિયમ કઈક આવો થાય છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ CHCl3 ઇન્ટુ CL2 રેસ ટુ હાફ. એનો મતલબ ક્લોરીનની સાપેક્ષમાં અહીંયા એનો પ્રક્રિયા ક્રમ છે અડધો, 1/2. એનો મતલબ એ કેવું છે? અપૂર્ણાંક છે. સેમ શૂન્ય પણ હોઈ શકે છે, શૂન્ય પણ હોઈ શકે છે. અને એમ જ આપણને આપેલું છે કે જ્યારે આપણે સુક્રોઝનું ઇન્વર્ઝન લઈએ છીએ અથવા તો જ્યારે આપણે એસ્ટરનું આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડમાં પરિવર્તન લઈએ છીએ, તો એ જે પ્રક્રિયા છે એસ્ટરનું જળ વિભાજનની પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયામાં જે પાણી આવશે તો એ શૂન્ય ઓર્ડરમાં આવશે. રાઈટ? ઝીરો ઓર્ડરમાં આવશે. તો એ શૂન્ય પણ હોઈ શકે છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ ધન અપૂર્ણાંક, અપૂર્ણાંક, ઋણ અથવા તો શૂન્ય પણ હોઈ શકે. રાઈટ? કોણ? પ્રક્રિયાનો ક્રમ. એટલે કે પ્રક્રિયાનો ક્રમ ધન અપૂર્ણાંક, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે છે. એનું આપણે ઉદાહરણ પડશું. સેમ બીજી જે રાશિ છે એ છે વેગ અચળાંક. હવે વેગ અચળાંક એટલે શું? આમ તો એની વ્યાખ્યા એ રીતે આપી શકાય કે જ્યારે પણ પ્રક્રિયકની સાંદ્રતા એકમ હોય, એકમ એટલે કે એક મોલર હોય અથવા તો એક મોલ પર લીટર હોય, ત્યારે મળતા વેગને વિશિષ્ટ વેગ અથવા તો વેગ અચળાંક કહેવાય. રાઈટ? તો વ્યાખ્યા લખી હોય તો એમ લખી શકાય કે જ્યારે પણ પ્રક્રિયકની સાંદ્રતા 1 હોય, એકમ હોય એટલે કે એક મોલર હોય, ત્યારે મળતા વેગને વેગ અચળાંક કહેવાય છે. રાઈટ? પણ આપણે વ્યાખ્યા નથી આપેલી, પણ આ રીતે વ્યાખ્યા રજૂ કરી શકાય છે. તો ત્યારે જે મળે એને આપણે વેગ કહીશું, વેગ અચળાંક કહીશું. એનો મતલબ કે જ્યારે આ એકમ હશે ત્યારે વેગ જ શું થશે? વેગ અચળાંક થશે. કેમ કે આ બંને 1 હોય તો ગમે એટલી ઘાત હશે એ 1 જ રહેશે, અને 1 હોય તો શું થઈ જશે? k = વેગ. અને એ સમયે વેગને જ આપણે વેગ અચળાંક કહીશું.
તો આ થઈ ગયું વેગ અચળાંક એટલે કે રેટ કોન્સ્ટન્ટ પ્રક્રિયાકરણ. હવે આ જે વેગ અચળાંક છે રેટ કોન્સ્ટન્ટ છે એના એકમ આપેલ છે. કેમ કે વેગ અચળાંકના એકમો એ પ્રક્રિયાક્રમ પર આધારિત છે, એન પર આધારિત છે. એટલા માટે તો એના જે એકમો છે એ અગત્યના છે, આપણે જોવાના છીએ. તો આપણે એની એક વાત કરી લઈએ. ચાલો તો વેગ અચળાંકના એકમો તો આપણે વાત કરી પ્રક્રિયાક્રમની. હવે આપણે વાત કરીએ છીએ વેગ અચળાંકના એકમો. વેગ અચળાંકના એકમ, એકમો લખ્યા છે એટલે કે શું એકથી વધારે એકમો આવવાના છે? હા. કેમ કે પ્રક્રિયાક્રમ બદલાય તો આનો વેગ જે છે અચળાંકનો એકમ પણ બદલાય. હવે આના માટે આપણે એક સરળ એક વેગ લખી દઈએ, વેગ સમીકરણ લખી દઈએ. સરળ વેગ સમીકરણ તો આપણને યાદ જ છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે આર રેસ ટુ એન. યાદ છે જે આર ગિવ્સ પી પ્રક્રિયા માટે આપણે લખેલું હતું, આર ગિવ્સ પી પ્રક્રિયા માટે આવું લખાય. જ્યાં સ્ક્વેર બ્રેકેટમાં આર અથવા તો ચોરસ કૌંસમાં આર શું દર્શાવે છે? સાંદ્રતા. એન શું દર્શાવે છે? પ્રક્રિયાક્રમ. કે શું દર્શાવે છે? વેગ અચળાંક. અને આ છે વેગ. ચાલો તો આપણને તો ફાઇન્ડ કરવો છે કે નો એકમ, તો આપણે કે ને કરતા બનાવી બાકી બધાના એકમો મૂકીએ. તો વેગ નો એકમ બોલો, વેગ એટલે કે પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયાનો વેગ જો એનો એકમ તમને યાદ હોય તો આપણે તારવેલો હતો. અત્યારે એ એકમને આપણે આવી રીતે લખીશું કે વેગને આવી રીતે લખાય સાંદ્રતાના છેદમાં સમય. વેગ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતાના છેદમાં સમય. રાઈટ, આ શું છે? સાંદ્રતા. સાંદ્રતાની કેટલી ઘાત? એન ઘાત. તો અહીંયા આ જે આર છે અહીંયા છેદમાં આવશે, રાઈટ? તો અહીંયા આપણે લખીશું ઇન્ટુ સાંદ્રતાની કેટલી ઘાત? એન ઘાત થશે, રાઈટ? તો કે ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા રેસ ટુ વન માઇનસ એન ના છેદમાં સમય. હવે તમે એમ ની જે કિંમત મૂકશો એવો એકમ આવશે. હવે સાંદ્રતાનો એકમ લખી દઈએ. જેમ કે સાંદ્રતાનો પહેલો એકમ છે મોલ પર લીટર, એટલે કે મોલ લીટર ઇન્વર્સ રેસ ટુ વન માઇનસ એન ડિવાઇડેડ બાય સમયનો એકમ છે સેકન્ડ. આ થશે કોઈ પણ પ્રક્રિયાક્રમ એન માટે વેગ અચળાંક કે નો એકમ. તો આપણે એકાદ બે લખી દઈએ. જેમ કે આપણી પાસે હમણાં જ કીધું કે પ્રક્રિયાક્રમ તો ગમે તે હોય છે, તો ઝીરો હોય શકે, રાઈટ? ઝીરો હોય શકે. તો ચાલો ઝીરો માટે લખીએ છીએ. તો પહેલા આપણે કહીએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે નો એકમ એટલે કે વેગ અચળાંક નો એકમ. ચાલો તો અહીંયા હું શું મૂકી દઈશ? શૂન્ય. અહીંયા શૂન્ય મૂકી દઉં તો આ એઝ ઇટ ઇઝ રહેશે. તો કે નો એકમ થશે મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ. સમજાયું કઈ રીતે? સેકન્ડ ઇન્વર્સ. આ થઈ જશે ઝીરો. તો આ એઝ ઇટ ઇઝ ફાઇન. ચાલો પ્રથમ ક્રમ લઈ લઈએ, એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ વન લઈ લઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે નો એકમ. પ્રથમ ક્રમ એટલે કે એન બરાબર શું થશે? વન. એન ની જગ્યાએ વન મૂકો તો વન માઇનસ વન ઝીરો. કોઈ પણ ની ઝીરો ઘાત વન. કોઈ પણ ની ઝીરો ઘાત વન. મેથ્સ વાળાને આઈડિયા આવી ગયો છે. કોઈ પણ ની ઝીરો ઘાત હોય તો વન. તો આ થઈ ગયું વન. તો આ માત્ર થશે કે ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ઇન્વર્સ થશે, રાઈટ? ઇન શોર્ટ તમે કોઈ પણ એન ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ગમે તે મૂકીને, દ્વિતીય ક્રમ આપેલું હોય તો એના માટે ટુ મૂકીને, તૃતીય ક્રમ આપેલું હોય તો થ્રી મૂકીને, તમને જે પણ મળે એ તમે એનો એકમ શોધી શકો છો. ઇન શોર્ટ જો તમને આ યાદ હશે તો કોઈ પણ પ્રક્રિયા માટે તમે એકમ શોધી શકો, રાઈટ? આપણને પ્રથમ દ્વિતીય અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપેલું છે. આપણે બે ને આપણે અહીંયા તારી લીધા છે, ફાઈન. તો આ આપણે વાત કરી પ્રક્રિયાનો ક્રમ અને વેગ અચળાંક. આ આપણે વાત કરી છે સાંદ્રતામાં બે ટોપિક. ઓકે, તો આ બે ટોપિક અહીંયા થયા પૂરા. પ્રક્રિયા ક્રમને સાંકળતો હજી એક રાશિ છે અને એ સાંદ્રતાને અસર કરતી રાશિ છે કે જેને આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. થેન્ક યુ.